નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આગળ જોઈ ગયા બળની શરૂઆત જોઈ ગયા તો હવે આપણે જોઈશું કે બળ પદાર્થની ગતિની અવસ્થા પણ બદલી શકે છે. એટલે કે જ્યારે પદાર્થ પર બળ લાગે ત્યારે શું થાય છે. આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે રબરના દડાને આપણે ભોયતળિયા પરથી ફેંકીએ અને ધીમે ધીમે ધક્કો મારીએ તો બળ દડો ગતિમાં આવે છે. હવે જો ગતિમાન દડાની સામે આપણે હથેળી મૂકીએ તો શું થાય છે, દડો થોડો સ્પીડ તેની ઘટી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં પણ જ્યારે તમે પેનલ્ટી કિક લગાડો ત્યારે ખેલાડી શું કરે છે, બોલ પર બળ લગાડે છે. તે જ પ્રમાણે જ્યારે બોલ ગતિમાન બોલ હોય તેને ગોલ કીપર છે તે બચાવવા માટે કૂદકો મારે બે હાથ વડે રોકે તો બોલ છે તે રોકાઈ જાય છે, અથવા તો પછી બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે ગોલકીપર. તો લાગુ પાડેલું બળ છે તે બોલને રોકી શકે છે અને ગતિની દિશા પણ બદલી શકે છે. ગોલકીપર તેને રોકે તો તરત જ તેની દિશા બદલાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે ગોલકીપર છે તે બોલને રોકવામાં સફળ થાય છે અને તેની ઝડપ ઘટીને શૂન્ય થઈ જાય છે. તો આ બંને ઉદાહરણ શું સૂચવે છે કે જ્યારે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે. સ્થિર પદાર્થ પર આપણે કિક મારીએ તો તેની ઝડપ વધી જાય છે, તો બળ લગાડે તો કોઈ પણ પદાર્થની ઝડપમાં ફેરફાર થાય છે. અને જો ગતિમાન પદાર્થ હોય તેને પર બળ લગાડે તો પદાર્થની ઝડપ વધે છે, પરંતુ જો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો ઝડપમાં ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ ટાયરને ઝડપથી ચલાવવા માટે, હવે આ ખબર પડી છે ભૂજોને કે ઝડપથી ચલાવવા માટે ટાયરને પાછળથી ધક્કો મારીએ તો ટાયર છે તે એકદમ સ્પીડમાં ચાલે છે. આ નાનપણમાં બધા જ વિદ્યાર્થીઓએ કર્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલીને એ જાણવું છે કે પદાર્થ પર લાગુ પાડેલ બળ માત્ર પદાર્થની ઝડપમાં જ ફેરફાર કરે છે કે કેમ. તો આપણે એક પ્રવૃત્તિ કરીએ, તેમાં એક દડોને સમતલ સપાટી પર મૂકી તેને ધક્કો મારીને ગતિમાં લાવવા. હવે ફૂટપટ્ટી લઈને તેને કંપાસ પર ગતિમાર્ગ દર્શાવ્યા મુજબ મૂકો તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે ગતિમાન દડા પર બળ લગાડ્યું, શું દડો ફૂટપટ્ટીને અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખશે કે તેની દિશા બદલાશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે ગોલકીપર જેવી રીતે દડાને મારે તેવી રીતે ગતિ ફૂટપટ્ટી અડાડવાથી બોલની દિશા બદલાઈ જાય છે. તો આપણે થોડા બધા ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેના સાથી ખેલાડી તરફ ધક્કો મારીને ફેંકતા હોય છે. એટલે કે આપણે કોઈ પણ પદાર્થને વચ્ચે કોઈ પણ બીજો અવરોધ મૂકીએ તો ગતિની દિશા બદલાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, અને તેની ઝડપ પણ ઘટી જાય છે. તો ગતિમાન દડા પર જ્યારે બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બંને બદલાઈ જાય છે. તો પદાર્થની ઝડપ કે ગતિની દિશા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે તેમ કહેવાય છે. આમ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. તો આનો મતલબ એવો થયો કે બળ હંમેશા ગતિની અવસ્થામાં ફેરફાર કરશે. તો ચાલો આપણે શોધીએ. આપણે ઘણી વખત અનુભવ્યું છે કે બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. ઉદાહરણ તરીકે કોઈ ભારે બોક્સ લઈએ વિદ્યાર્થી મિત્રો, તો તમે ગમે એટલું તાકાત લગાવો છતાં ખસતું નથી. પણ જ્યારે તમે દિવાલને ધક્કો મારવાના, આ જ રીતે જ્યારે તમે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો તો તમારા બળની તેના પર કોઈ અસર થતી નથી. તો આપણે કહી શકીએ કે પદાર્થની ગતિની અવસ્થા છે વિદ્યાર્થી મિત્રો એ બળના બળ પર આધારિત હોય છે કે સામે કેટલું પદાર્થ છે તે કેટલું ભારે છે કે એટલે કે એની અવસ્થા કેવી છે તેના પર આધાર રાખે છે. આપણે આગળ જોઈએ કે બળ પદાર્થનો આકાર પણ બદલી શકે છે. તો એના માટે કોઈ કોષ્ટક આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તેનો તમે ઘરે અભ્યાસ કરજો કે બળ લાગે તો તેનો પદાર્થ આકાર કેવી રીતે બદલી શકે. જેમ કે આપણે પ્લેટમાં રાખેલ લોટનો કણક છે તેને હાથ વડે દબાવીએ તો તેનો આકાર કેવો બદલાઈ જાય છે. તે જ પ્રમાણે સાયકલની સીટ ફૂલેલી હોય છે જ્યારે આપણે બેસીએ તો સીટ કેવી રીતે દબાઈ જાય છે. બળ લગાડી તો પદાર્થનો આકાર બદલાયો ને. દિવાલ પર ખીંટી લગાડી હોય, જડેલી ખીંટી કે ખીલી, તેની પર રબર બેન્ડ મૂકીએ અને તેના પર છેડા પર કંઈ લટકાવીએ તો તેનો આકાર, મુક્ત છેડા પર વજન લટકાવીએ તો તે ખેંચવાથી મુક્ત છેડા તેનો છેડો ખેંચાઈ જાય છે. તે જ પ્રમાણે આગળ પણ જોઈએ કે બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી હોય છે તેના મધ્યભાગમાં વજન મૂકીએ તો તે પટ્ટી વળી જાય છે. તો બળ એ પદાર્થનો આકાર બદલી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરના અવલોકનો પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થાય છે. એટલે આ પ્રવૃત્તિ પરથી કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે બળ કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર થઈ શકે છે, ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર થઈ શકે છે અને છેલ્લે પદાર્થના આકારમાં પણ
ફેરફાર થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે સંપર્ક બળ એટલે કે સંપર્ક બળ કોન્ટેક્ટ ફોર્સિસ કોને કહેવાય સંપર્ક બળ. તો સૌ પ્રથમ જોઈશું સ્નાયુ બળ. તો તમે વિદ્યાર્થી મિત્રો જો મસ્ક્યુલર ફોર્સ સ્નાયુ બળ કોને કહેવાય, તો તમે ટેબલ પર પડેલા પુસ્તકને વિદ્યાર્થી મિત્રો સ્પર્શ કર્યા વગર ધક્કો મારી કે ઉપાડી શકો છો? ના વિદ્યાર્થી મિત્રો. શું પકડ્યા વગર પાણીની ડોલ તમે ઉંચકી શકો છો? ના. તો કોઈ પણ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરનો વસ્તુ સાથે સંપર્ક થવો ખૂબ જ જરૂરી છે. આ જે સંપર્ક થાય ને એના દ્વારા જે બળ લાગે તેને આપણે સંપર્ક બળ કહેવાય છે. તો જ્યારે કોઈ પણ વસ્તુ છે તેને કેવી કે સ્કૂલ બેગ છે કે કોઈ પણ ડોલ છે પાણીની બાલટી છે તેને ઊંચકવું હોય તો આપણે બળ લગાડવાની જરૂર પડે છે. તો આ બળ ક્યાંથી આવે છે? આપણા શરીરના સ્નાયુઓ દ્વારા આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. સંપર્ક બળમાં પણ વિવિધ પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, જેમ કે સ્નાયુ બળ છે, ઘર્ષણ છે. તો સ્નાયુઓના ઉપયોગના લીધે લાગતા બળને સ્નાયુ બળ કહેવાય છે. તેમજ પ્રાણીઓ પ્રાણીઓ હોય છે તમે જુઓ છો, જેમ કે ગોટા, ઘોડા, ગધેડા, ઊંટ, આ બધા પ્રાણીઓ તેમની શારીરિક ક્રિયા અને કાર્યો કરવા માટે શેનો ઉપયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો? સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. જેમ કે તે વિવિધ પ્રકારના વજનને ઊંચકીને ચાલે છે, કઠિન કાર્યો કરે છે, તો તેના સ્નાયુના બળને કારણે તે પોતાની આ ક્રિયા કરી શકે છે. હવે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પડી શકાય જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સીધા સંપર્કમાં હોય, આથી તેને સંપર્ક બળ કહેવાય. કોઈ પણ વસ્તુ છે જેમ કે ગાય છે કે બળદ, ઘોડા છે, તે વજન ખેંચે તો તેના સ્નાયુઓ સાથે તે સંપર્કમાં આવે છે ત્યારે તે બળ લગાડે છે. એ પ્રમાણે અન્ય સંપર્ક બળમાં જોઈએ તો એક ઘર્ષણ. તો ઘર્ષણ શું છે? તો થોડા અનુભવ યાદ કરો કે જમીન પર ગબડતો દડો ધીરે ધીરે તો ધીમો જ થઈ જશે ને, અંતે શું થશે, એક સ્ટેજ ઉપર આવીને તે અટકી જશે. તે જ પ્રમાણે તમે સાયકલ ચલાવો ત્યારે પેડલ મારવાનું બંધ કરી દે તો સાયકલ અટકી જાય છે અને અંતે એ બંધ થઈ જાય છે. સ્કૂટર કે એન્જિન છે તેને બંધ કરી દેવાથી તે થોડા સમય પછી અટકી જાય છે. તો તમે આ બધું ધ્યાન રાખો કે આ બધું બંધ કેવી રીતે થઈ જાય છે. તો ઉપરની બધી પરિસ્થિતિમાં વસ્તુઓ પર કોઈ બળ લાગતો નથી, છતાં પણ તેની ક્રમશઃ ઝડપ ઘટતી જાય છે અને છેવટે તે સ્થિર થઈ જાય છે. તો ગતિની અવસ્થા શેના કારણે બદલાઈ ગઈ? ગતિમાન વસ્તુ બંધ એટલે કે સ્થિર કેવી રીતે થઈ ગઈ? તો તેના પર કોઈ ચોક્કસ બળ લાગતું હોવું જોઈએ. તો દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હોવું જોઈએ? તો આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે તેનું કારણ એનું ઘર્ષણ બળ છે. ઘર્ષણ બળ એની ઉપર લાગે તેથી તે સ્થિર બની જાય છે. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. જ્યારે દડો ગતિમાં ફરતો હોય ત્યારે જમીન પરનું ઘર્ષણ બળ લાગે છે, તેના કારણે થોડી વાર પછી દડો સ્થિર થઈ જાય છે. તે જ પ્રમાણે પાણી અને હોડીની સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે છે, જેથી આપણે હલેસા મારવાનું બંધ કરીએ તો હોડી સ્થિર થઈ જાય છે. હવે ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો આ વાક્ય યાદ રાખજો કે ઘર્ષણ બળ દરેક ગતિમાન પદાર્થ પર લાગે છે અને તેની દિશા હંમેશા જે પદાર્થની ગતિ હોય તેની વિરુદ્ધ દિશામાં હોય છે. કારણ કે ઘર્ષણ બળ બે સપાટી વચ્ચેના સંપર્કના લીધે ઉત્પન્ન થાય છે, તેથી તે સંપર્ક બળનું પણ એક ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો આ વિશે તમે પ્રકરણ 12માં વધારે શીખશો. હવે આપણે સંપર્ક બળ તો જોઈ લીધા, જેમ કે સ્નાયુ બળ છે, ઘર્ષણ બળ. હવે આપણે બિન સંપર્ક બળો જોઈએ. બિન સંપર્ક એટલે સંપર્ક કર્યા વગર લાગતા બળ. આપણે જોઈએ ને પહેલામાં સંપર્ક થાય છે તો બળ લાગે છે, તો એવા કયા બળ છે? તો પહેલું છે ચુંબકીય બળ એટલે કે મેગ્નેટિક ફોર્સ. તો મેગ્નેટિક ફોર્સ છે એ બિન સંપર્ક બળ છે. જે પ્રવૃત્તિમાં જુઓ કે બે ચુંબક લો, ગજિયા ચુંબકની જોડ, તો આ ચુંબકને ત્રણ ગોળાકાર પેન્સિલ પર અથવા તો લાકડાના નળાકાર પર મૂકી જુઓ. હવે બીજા ચુંબકના છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પર લગાવો, તો શું થશે? બંને ચુંબકો એકબીજાને સ્પર્શવા દેશો નહીં. હવે તમે અવલોકન કરો તો શું થશે? દર વખત બીજા ચુંબકને નળાકાર પર લાવે તો શું થશે? બે ચુંબકો વચ્ચે આકર્ષણ થશે અને કેટલાક કિસ્સામાં બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ થશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે બીજા ચુંબકને નજીક લાવતા નળાકારો પર રાખેલ ચુંબક છે તે ગતિ કરવાની શરૂઆત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો શું થાય છે? તો તમે આગળ ભણી ગયા ધોરણ 6માં કે બે ચુંબક છે તે ધ્રુવો ધરાવે છે. બે ધ્રુવો, હવે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે
અને એ અસમાન ધ્રુવો, જેમ કે નોર્થ સાઉથ અસમાન ધ્રુવો હોય તો એકબીજાને આકર્ષે છે. તો બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને કારણે ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપે બળ લાગે છે. તો આ બળ છે વિદ્યાર્થી મિત્રો કયું કહેવાય? ચુંબકીય બળ કહેવાય. એટલે કે એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવે, એટલે એકબીજા સાથે સંપર્કમાં જોડાયા નથી છતાં પણ એકબીજા પર બળ લગાડી શકે છે. આકર્ષણ અપાકર્ષણને કારણે તે ખસે છે ને, તો એકબીજા સાથે જોડાયા વગર એકબીજા પર બળ લગાડી શકે છે. તો ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક બળ કે બિન સંપર્ક બળનું એક ઉદાહરણ છે. એવી જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવે બળ, તો પણ તે બિન સંપર્ક બળ છે. લોખંડના ટુકડાને તમે સ્પર્શ કરાવશો નહીં ચુંબક જોડે, છતાં પણ તે પોતાની સ્થિતિ બદલે છે ને, તેથી તેને બિન સંપર્ક બળનું ઉદાહરણ કહી શકાય છે. હવે આગળ જોઈશું બીજું બિન ચુંબકીય અસંપર્ક બળનું ઉદાહરણ જોઈએ તો સ્થિત વિદ્યુત બળ. તો સ્થિત વિદ્યુત બળ માટે એક પ્રવૃત્તિ કરીએ કે પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો અને તેને લગભગ બે સરખા ટુકડા કરી દો. હવે એક દોરીની મદદથી આ ટુકડાને કોઈ ટેબલની ધાર ઉપર લટકાવી દો. હવે સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો અને તેના એક ખુલ્લા છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. હવે સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલા સ્ટ્રો સાથે લાવો અને બે ટુકડાને એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? લટકાવેલા સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસીને પેલી અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડા જોડે લાવતા શું થશે વિદ્યાર્થી મિત્રો? પેલો બહારનો છેડો હતો જે સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસ્યો હતો, તે શું પ્રાપ્ત કરે છે? સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. કાગળ સાથે તેને ઘસ્યો તેથી તે સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. આવી સ્ટ્રો એ વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય છે. એટલે કે એક વિદ્યુત ભારિત પદાર્થ કાગળ સાથે ઘસેલી સ્ટ્રોને બીજી સ્ટ્રો સાથે લઈ જઈએ તો એકબીજા સાથે તે આકર્ષે છે, પરંતુ જ્યારે લટકાયેલ સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવામાં આવે બંનેને, તો બંને એકબીજાને અપાકર્ષે છે, એટલે બંને એકબીજાથી દૂર જાય છે. તો સ્ટ્રો આવું કેમ થાય છે? સ્ટ્રોમાં તો કાગળના ટુકડા સાથે તેને ઘસવામાં આવે તો એક વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. તો વિદ્યુત ભારને કારણે તે એકબીજા સાથે અપાકર્ષણ અનુભવે છે. તો એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો વ્યાખ્યા, એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિર વિદ્યુત બળ કહે છે. બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. તેથી સ્થિર વિદ્યુત બળ એ અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે. હવે એક અન્ય ઉદાહરણ છે ગુરુત્વાકર્ષણ બળ, તેના વિશે આપણે આગળના વિડીયોમાં જાણીશું વિદ્યાર્થી મિત્રો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.